5.43 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. સાથે સાથે જામનગર જિલ્લાના 6 તાલુકા પંચાયતમાં 112 બેઠકો પર 334 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં જિલ્લા કલેક્ટર રવિશંકરની રાહબરી હેઠળ 6 ડેપ્યુટી કલેક્ટર 12 મામલતદાર ચૂંટણી ફરજમાં જોડાયા છે, જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ 705 બેલેટ યુનિટ સાથે 1410 ઈવીએમ મશીનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 71 વધારાના ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દરેક બૂથ પર આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. મતદારોને થર્મલ ગનથી ચેક કરી, સેનિટાઈઝ કરી અને હેન્ડ ગ્લોવ સાથે એન્ટ્રી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ છેલ્લે 1 કલાકમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ પીપી કિટ સાથે મતદાન કરી શકે તે પ્રમાણની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગરના બીબાપરા ખાતે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા અને મતદાનના મહાપર્વની શરૂઆત પણ થઈ ગઈ હતી. યુવાઓ, વડીલો, ગૃહિણીઓ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે જોવા મળી રહ્યા છે. કોવિડ-19ની ગાઈડલાઈન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાનની શરૂઆત જામનગરમાં. સમગ્ર ગુજરાતમાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓનું મતદાન શરૂ થઈ ગયું છે. ઈવીએમથી મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તત્પરતા દાખવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે આર્મીની ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. વહેલી સવારથી જ મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેની તમામ પ્રકારની ગાઈડલાઈન અનુસાર મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ ગઈ. 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ગયા બાદ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ મહાપર્વનો ઉપયોગ સર્વ મતદારો કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના મનગમતા ઉમેદવારને મત આપી અપાવી આભારી કરે અને લોકશાહીના આ લોકપર્વ, લોકો વડે, લોકોથી લોકો વડે ચાલતી સરકારના આ લોકપર્વને સહયોગ આપી સમગ્ર રીતે સારી એવી રાજકીય કારકિર્દી બનાવનાર અને રાજકીય કારકિર્દીની સાથે લોકો પોતાના વિકાસના કામો પોતાના વિસ્તારમાં થાય તેવા મતદારનો ઉપયોગ કરે અને તેવા મતદારોનો મતદાન કરી અને સારા ઉમેદવારને ચૂંટી કાઢી અને પોતાની જે વિકાસની ગાથાઓ છે તેને આગળ વધારવાનો પ્રયાસ કરે અને સૌથી વધારે મતદાન કરવામાં આવે અને મતદાર પોતે મતનો ઉપયોગ કરી, મતાધિકારનો ઉપયોગ કરી અને આ લોકપર્વને, લોકશાહી પર્વને ઉજવણી કરે તે ખૂબ જ અનિવાર્ય છે. શહેરીકરણ અને ગ્રામ્યકરણ એ મહત્ત્વનું પાસું રહ્યું છે ત્યારે આ સમયે ચૂંટણીમાં મહત્ત્વના પરિવર્તન પણ સર્જાય તો નવાય નહીં. આ વખતે ગુજરાતમાં ત્રીજો મોરચો આપ પાર્ટી પણ પ્રવેશ કર્યો છે અને તેણે પણ ટિકિટોની ફાળવણી કરી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં પણ આપ પાર્ટી પણ જોડાઈ છે. ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો અપક્ષોની સાથે સાથે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી પણ જોડાઈ છે. ત્યારે આ વખતે ગુજરાતના જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. સમગ્ર દેશમાં એક તરફ મોંઘવારીનો માર મધ્યમ વર્ગને કચડી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાનને છૂ રહ્યા છે, એટલે કે 100થી પાર કરવા પહોંચી રહ્યા છે અને નજીકમાં પહોંચી રહ્યા છે. ત્યારે મોંઘવારીમાં ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી ગયા છે. સાથે સાથે સમગ્ર તેલથી લઈને તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલ તો 100ની પાર પહોંચવામાં આવી રહ્યું છે. ત્યારે આવા સમયે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના મનગમતા ઉમેદવારને મત આપી અપાવી આભારી કરી અને રાજકારણના જે રંગે રંગાયેલા નેતા ને સબક શીખવાડવાનો પણ સમય આવી ગયો છે. ત્યારે આવા સમયે ગુજરાતના ગામડાઓના વિસ્તારમાં જે મતદાન કરવામાં આવી રહ્યું છે તે મતદાન કઈ તરફ ઢળશે તે એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે મતદાન સૌથી વધુ કરવામાં આવે અને ગામડાનું મતદાન કરી પોતાના ગામનું
મહત્વ અને મહત્વના જે ઉમેદવાર છે તેને ચૂંટી કાઢી અને પોતાના વિકાસના કામો કરાવે અને કરવા માટે મજબૂર કરે તેવા લોકોની હવે જરૂર છે, જાગૃત લોકોની જરૂર છે. જાગૃત લોકોએ વધુને વધુ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવે અને સૌથી વધારે મતદાન કરવામાં આવે તેવી પણ અપીલ સરકાર તરફથી પણ કરવામાં આવી રહી છે અને રાજકીય પક્ષો તરફથી પણ કરવામાં આવી છે. ત્યારે પોતાના ગમતા ઉમેદવારને મતદાન કરવામાં આવે અને તેને જીતાડી લાવવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા માટે સૌથી વધારે મતદાન ગ્રામ્ય લેવલે કરવામાં આવે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ગામડાનું મહત્ત્વ કેટલું છે અને તેનું અગત્યતા કેટલી છે અને ગામડાના લોકો કેટલું મતદાન કરે છે તેની પણ મદાર રહેલો છે. ત્યારે આ વખતની ચૂંટણી કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે ત્રિપાખીઓ જંગ સાથે અપક્ષોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યાં ત્રિપાખીય જંગમાં ભાજપ અને કોંગ્રેસની સામે અપક્ષ પણ જોડાયેલો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસની સામે અપક્ષો છે, ભાજપની સામે અપક્ષો છે. ક્યાંક તો નગરપાલિકાઓની જે ચૂંટણીઓ યોજાઈ રહી છે ગુજરાતભરમાં, તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ગુજરાતભરમાં અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ યોજાઈ રહી છે ગુજરાતભરમાં. આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસનો કાફલો પણ સમગ્ર ગુજરાતમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને વહેલી સવારથી મતદાતાઓ પોતાના મતનો ઉપયોગ કરી રહેતા જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના નેતાઓ જે ઉમેદવારો છે તેમનું ભવિષ્ય આજે ઈવીએમમાં સીલ થઈ જશે.